શ્રી બ્રહ્માનંદ વિદ્યાપીઠ ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી આચાર્ય હાર્દિક સ્વાગત છે. આપણે ઇતિહાસની અંદર પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ભણ્યા કે ભારતની જે આ કલા છે એ વિવિધતાથી ભરેલી છે, એના હિસાબે ભારતની આગવી ઓળખ થાય છે. પછી આપણે જોયું કે સ્થાપત્ય કલા એટલે શું, શિલ્પ કલા એટલે શું, સ્થાપત્ય કલા એટલે સંસ્કૃતમાં આપણે વાસ્તુ તરીકે ઓળખીએ છીએ, જેનો સીધો સંબંધ છે બાલકાક્ષા. જ્યારે શિલ્પ એટલે શું, તો કે ભાઈ કોઈ પણ ધાતુ છે, કોઈ પણ પથ્થર છે, કોઈ પણ લાકડા ઉપર હથોડી અને સીલી વડે શિલ્પી પોતાના મનના ભાવો જે કરતા એને શક્તિ આપે શિલ્પ કલા. પછી આપણે જોયું પ્રાચીન ભારતનું નગર એના 3 વિભાગ પેટા હતા. ત્યાર પછી એની અંદર આપણે 3 નગરોની વાત કરી, એક મોહેજોદડો નગર આયોજનની આપણે વિસ્તારપૂર્વક વાત કરી, જેના નગરો, એના રસ્તા, એની ગટરો, એના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાન. ત્યાર પછી આપણે જોયું હડપ્પા, પછી જોયું આપણે ધોળા વિભાગ, અને ત્યાર પછી આપણે વાત કરતા હતા મધ્યકાલીન કલા, જેની અંદર આપણે વાત કરી કે મોટાભાગે બૌદ્ધ ધર્મનો જાડો જિલ્લા છે. આ સમય કોના સમયમાં, તો કે અશોકના સમયમાં. એની અંદર આપણે વાત કરી કે સ્તૂપની, સ્તૂપ એટલે શું, તો કે ભગવાન બુદ્ધના જે બે અવશેષો હોય એને એક પાત્રમાં મૂકી એના ઉપર અંડાકારે જે બાંધકામ કરવામાં આવે એને આપણે શું કહીશું, સ્તૂપ કહીશું. અશોકના સમયમાં 5 સ્તૂપ પ્રખ્યાત હતા, જેમ કે સાંચીનો સ્તૂપ, નંદનકનનો, સારનાથનો, દેવલી અને ગુજરાતનો દેવલી મોરીનો સ્તૂપ. ત્યાર પછી આપણે જોયું કે સ્તૂપની આપણે માહિતી મેળવી, જેમ કે અર્મિકા, મેઘી, પ્રતિષ્ઠાદ્વાર અને તોરણ. હવે આપણે વાત કરવાની છે મધ્યકાલીન કલામાં સ્તંભલેખ. સ્તંભ મતલબ એક જ પથ્થરની અંદરથી ગોળા આકારે કે ચોરસ આકારે જે બનાવવામાં આવે એની ઉપર એ વખતે કોઈ મીડિયાની કે કોઈ ટેલિવિઝન કે એવું કઈ હતું નહીં, એટલે મોટાભાગે ધર્મના પ્રચાર કરવા માટે કા સ્તંભ લેવો, કા ખાલી સ્તંભો, કા શિલા લેવો, કા સિક્કાઓ, એનો મોટાભાગે રાજાઓ મહારાજાઓ શું કરતા, ઉપયોગ કરતા. તો અહીંયા એક જ શિલામાંથી બનાવી હતા, શિલા મતલબ શું, પથ્થર માંથી. સમ્રાટ અશોકની ધર્મમાં, એટલે સમ્રાટ અશોકની બૌદ્ધ ધર્મ પરિવર્તન યુદ્ધ થયું ત્યાંથી એના હૃદયમાં પરિવર્તન થયું અને બૌદ્ધ ધર્મ એને સ્વીકાર્યો. તો એ બૌદ્ધ ધર્મના ઉપદેશો જે હતા એ ઉપદેશો મોટા ભાગે સ્તંભલેખોની અંદર આલેખવામાં આવ્યા હતા. એટલે કે સમ્રાટ અશોકની ધર્મના કોતરેલા સ્તંભલેખો અને શિલ્પ કલાના ઉત્તમ નમૂના એક જ પથ્થરમાંથી કોતરીને કોતકોટને તમે પહેલા વાત કરી કે શિલ્પ કલા જેને બનાવો છે કોતરી અને શેરીનો શું કરતા ઉપયોગ કરતો. જે પણ તમે ક્યારેય જોઈ લો તમારા ગામની આજુબાજુ કોઈ મંદિર બનતા હોય તો મંદિરમાં પથ્થર આવશે, પથ્થરને શું કરશે, પછી હથોડી અને શેરી વડે શું આપશે, આકાર આપશે. એમ એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવશે, ચમક લાવવામાં હરિયાણામાં તો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં ગોળિયામાં છે નંદનગઢ, એવી રીતે મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તર પ્રદેશમાં કાશી, બિહારમાં પટના અને બિહારમાં બુદ્ધ ગયાના અને બોધી વૃક્ષ પાસે ઉભા કરવામાં આવેલા હતા. મોટા ભાગના જે સ્તંભ લેખો હતા એ વખતની જે લિપિ હતી બરોબર, ચોથો પાઠ જયારે ભણશો ત્યારે ખબર પડશે કે ભાષા અને સાહિત્યમાં તો જે પાકની ભાષા હોય એ મોટા ભાગે લોકો સમજી શકે એવી ભાષામાં મોટા ભાગે સ્તંભ લેખો બનાવવામાં આવ્યા હતા. એટલે કે કોતરીને જેના ઉપર લખાણ કરવામાં આવ્યું જે કઈ ભાષામાં હતું, તો કે જે બ્રાહ્મણી લિપિમાં કોતરેલી છે. અમને એવી કઈ કઈ જગ્યાએ આવેલા હતા એક જ શિલ્પમાંથી કોતરીને ઘસી અને ચળકાટ આપવામાં આવ્યો હતો.
હવે એ પૂછે તમને કે સારના પુસ્તક ભારતની શિલ્પ કલાનો આ ઉત્સમ નમૂનો છે. કેવો સારના તો સ્તંભ સામાન્ય કે મોટા ભાગે સ્તંભ ઉપર જે ચાર સિંહો છે એ ચાર સિંહની અંદર ચાર સિંહો દેખાય નહીં પણ એકબીજે આપીને ઉભેલા છે. પણ એની નીચે જે ચાર ચક્રો આવ્યા છે એ ચક્રો ની અંદર 24 આરા આવ્યા છે. એ ધર્મ ચક્ર કહેવાય. શા માટે કે ધર્મ નો વિજય બતાવે છે એટલા માટે એને ધર્મ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સારનાથ નો સ્તંભ છે એ ભારતની શિલ્પ કલા નો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. આ સ્તંભની ટોચ ઉપર એટલે માની લઈએ કે આ સ્તંભ છે આ જે ભાગ છે શું આપણે ટોચ ટોચ ઉપર પરસ્પર અટકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ દર્શાવેલી છે. એ ચક્ર જે ચક્ર એટલે જે સારનાથ આકૃતિ આપવામાં આવી છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી પંજાબમાં જ આવેલું છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ એટલે કે એક સિંહ હોય એની નીચે બીજો સિંહ હોય તો એની નીચે ત્રીજો સિંહ હોય તો એની નીચે ચોથો સિંહ હોય તો એની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે. આ જે ચક્રો છે એ ચક્રની અંદર 24 આરા આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ જોતા હશો કે આ ચક્રને આપેલા રાષ્ટ્રધ્વજની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે. બરોબર, તો એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી એને ધર્મચક્ર પણ કહેવાય છે. પ્રજાસત્તાક ભારતના એટલે કે આપણે જે આઝાદી મેળવી એના પછીના ભારતમાં રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ પ્રશ્ન પણ તમને પૂછી શકે અને રાષ્ટ્ર મુદ્રાની અંદર પણ આ ચાર સિંહોની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. અને ચાર સિંહોની આકૃતિ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ દુનિયાની સર્વોત્તમ કૃતિ કીર્તિનો ઉત્તમ નમૂનો ગણાય છે. કયો? તો કે સારનાથનો સ્તંભ. જો મૌર્યકાળની કલા આપણે કલા જોયા પછી આપણે વાત કરીએ સ્તંભલેખ સ્તંભલેખ અને ત્યાર પછી આપણે વાત કરવાની છે શિલાલેખ. શિલાલેખનો મતલબ કે પથ્થર ઉપર કોતરીને બનાવેલ. બરોબર, એને આપણે શું કહીએ શિલાલેખ. તો સમ્રાટ અશોકના મેં તમને પેલા જ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ત્યારે કોઈ એવી સફળતાઓ નથી કે મોટા ભાગે જે કોઈ પણ ધર્મનો કે રાજા પોતાની કીર્તિનો પ્રચાર કરવા માટે કા સ્તંભોનો કા સિક્કાઓનો કા શિલાઓ શિલાલેખનો શું કરતા ઉપયોગ કરતા. તો સમ્રાટ અશોકના શિલાલેખોમાં મોટા ભાગે ધર્માજ્ઞા ધર્માજ્ઞા એટલે બૌદ્ધ ધર્મના ઉપદેશો જે હતા એને કોતરાવેલા કોતરાવેલા એટલે કોતરેલા શિલાલેખો કેવા છે અગત્યના છે. અને મોટા ભાગે ભારતભરમાં આવા શિલાલેખો તમને જોવા મળે છે. કાષ્ઠશિલ્પ, કાષ્ઠશિલ્પ મતલબ જો પથ્થરમાંથી બનાવે ધાતુમાંથી બનાવે અને કાષ્ઠ લાકડી માંથી શિલ્પ કરાવે એ કા પથ્થર કા લાકડું અથવા કા ધાતુ. કાષ્ઠ મતલબ લાકડું, જે લાકડું હોય એની ઉપર કોતરણી કરે છે અને એની ઉપર પણ આવી ધર્માજ્ઞાઓ કે કોઈ પણ બીજી કીર્તિઓ શું કરવામાં આવતી કોતરવામાં આવતી. તો કાષ્ઠશિલ્પ પાષણશીલ, પાષણ મતલબ પથ્થરશીલ વગેરે સ્થાપત્યો કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીત કરાવે. પ્રતીત એટલે આપણે યાદ કરાવે છે. કઈ ફ્રેમ વાત કરીએ આપણે કાષ્ઠ એટલે લાકડું, પાષણ એટલે પથ્થર અને એના સિવાય ધાતુ વગેરે સ્થાપત્યો કલા સ્થાપત્ય એટલે આવા જે ભાઈધા છે સ્થાપત્યો કલાના ઉત્તમ નમૂનાઓની આપણે પ્રતીત કરાવે છે. પ્રતીત કરાવવા મતલબ યાદ કરાવે છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી એટલે કે માટી વાડ જણાવી કે આપણે આમ બનાવી એ વાડ બનાવી દરવાજા પર. બરોબર, તમે જોયું કે તમારા દરવાજા પર આ સીતુ રહી હોય કે મોટા ભાગે કમાન આપણે રહે છે કે દરવાજા પર સુંદર તોરણો કોતરાયેલા છે એટલે કે લાકડાઓ અને પથ્થરની શું બનાવી કે વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરાયેલા છે. જે ધર્મના આચરણ ઉપર ધર્મના
સ્ટુડન્ટ્સ ને તમને જે ધર્મ આપ્યો છે ધર્મની અંદર જે બાબતો આપ્યું છે કે તમારે શું કરવાનું છે પાલન કરવાનું છે એ શું તૈયાર છે ધર્મના આચરણ ઉપર શું મૂકે છે ભાર મૂકે છે આ સિનારીઓ અત્યારે હાલમાં પાકિસ્તાનમાં પેશાવર પછી તમે ઉત્તરાંચલમાં જાઓ તો દેહરાદૂન મુંબઈમાં મહારાષ્ટ્રમાં થાણા મુંબઈ ધોલી અને ઝોકોડા એટલે કે ઓડિશા અને ચેન્નઈ વગેરે સ્થળેથી તમને આવા શિલાલેખો જોવા મળશે અગત્યની વાત આપણે એ કહી છે કે આપણે જાઓ તો ગુજરાતમાં જ્યારે તમે ગિરનાર પર્વત ચઢવા જાઓ છો ત્યારે વચ્ચે કે તળેટીની અંદર અશોકનું શિલાલેખ આવેલું છે કે જેની અંદર બ્રાહ્મણી લિપિની અંદર પણ કોતરણી કરી અને લખવામાં આવેલું છે તો ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારના શિલાલેખો છે ઈ સિવાય ગુજરાતમાં પાલી રાયણ એ તમને પેલા વાત કરી કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો મોટા ભાગે સંતો વિકાસ તો ગુજરાતમાં પાલી રાયણ ની અંદર સેક્રેટરી પર્વત પરના જૈન મંદિર તો અમદાવાદના હઠીસીના જૈન વિરાસતમાં ઈસવીસન 1847 માં સગડી માહિતી આપી વખતની સમાજ જીવનની ભૂખ જીવનની એ વખતના ધર્મની ધર્મ આચરણ કરવાની ઉદ્દેશોની આ બધી સગડી માહિતી આપતા શિલાલેખ મોટા ભાગે લોકોના વ્યવહારની ભાષા ત્યારે કઈ હતી સંસ્કૃત હતી એટલે કે સંસ્કૃત અને ગુજરાતી અંદર હોવાથી ગુજરાતી ભાષામાં કોતરાવીને આ પ્રકારના શિલાલેખો મૂકેલા છે કહેવાનો અર્થ એ કે સરદાર અશોકે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે અથવા એના પછીના જે કોઈ પણ શાસકો આવ્યા એટલે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે શિલાલેખો દક્ષિણ તરફ ચડી ગઈ તો દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીની અંદર ભારતની કૃષ્ણા અને ગોદાવરી આંધ્ર પ્રદેશ ને ઓરિસ્સા વચ્ચે કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તાર એક વંશનું નામ આપ્યું છે સાત મહાન વંશ ના રાજાઓના સમય દરમિયાન એટલે કે સાત મહાન રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તંભો બંધાયા કઈ જગ્યાએ ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારમાં સાતમા વંશના રાજાઓ એ રાજા પોતે નો બનાવતા એ પણ બનાવવા જે લોકો બનાવતા હોય એને શું કઈ હોય પ્રોત્સાહન આપ્યું હોય જે કઈ પણ આર્થિક સહાયતા જતી હોય એ આપી હોય એટલે કે વંશના રાજાઓના સમયે ત્યાં અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા આ સ્તૂપો કા પર ગરોડાકાર હતા અથવા ખંડાકાર હતા દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી આવે છે માત્ર શિલ્પ અને સ્થાપત્ય નહીં પણ ચિત્ર નૃત્ય સંગીત વગેરેની અંદર આ દરેક કલાઓનો આ યુગની અંદર શ્રેષ્ઠ શું થયો તો વિકાસ થયો એટલે કહેવાનું કે છે માત્ર શિલ્પને સ્થાપત્ય જ નહીં પણ ચિત્ર નૃત્ય સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો એના હિસાબે ત્યાર પછી આપણે વાત કરી કે જબલપુરમાં નીનાવા મંદિર પછી પાર્વતી મંદિર ભૂમરા નાગોડા શિવ મંદિર એરણ
શિવ મંદિર, ઉકરાણી અંદર નાગોર નાગોરા પાર્વતી મંદિર આવેલું છે, ત્યારે શિવ મંદિર છે એ કેરળ અને મધ્ય પ્રદેશનું ઋષિ મંદિર, તો આપણા ગુજરાતની અંદર જામનગરનું શોક મંદિર, ત્યાર પછી શું શું બનાવ્યું આ તો મંદિરોની વાત થઈ, પણ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિચાર થતો એટલે સ્તૂપો, ચેતીઓ, મઠો, વિહારો, ધ્વજ સ્તંભ વગેરે સર્વોત્તમ નમૂના ને લીધે ગુપ્ત કાળની કલા સુવર્ણિમ પણ કહેવાય છે. જો છેલ્લે આપણે વાત કરી હતી સૌરેવ શિલાલેખ, રવિ શિલાલેખ અને ગુપ્તકાલીન કલા, હવે આપણે વાત કરવાની છે ગુફા સ્થાપત્ય એટલે કે ગુફાઓ. ગુફાઓ મતલબ શું? કે કોઈ પણ પર્વતને ઉતરીને એની અંદર જે રૂમ કે હોલ જે બનાવ્યો આપણે શું કહીશું ગુફા. ગુફા માત્ર ગુફા જ નથી રહેતી પણ એની અંદર દિવાલો ઉપરથી મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે, એના ઉપર કોઈ પણ ઉદ્દેશો પણ લખવામાં આવે છે, મંદિરો પણ બનાવવામાં આવે છે અને મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. ભારતની અંદર તમે જુઓ છો કે ત્રણ ગુફાઓ ખૂબ જ પ્રખ્યાત છે, અજંતા, ઇલોરા અને એલિફન્ટા. હવે માની લો કે ભારતવર્ષમાં ગુફા સ્થાપત્ય એટલે કે ગુફા બનાવવાનું અને મનુષ્ય એટલે કે મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે એટલે કે સુંદરતાના પ્રતિક ગણાય છે. એટલે કે ભારત વર્ષમાં ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. હવે ઔરંગાબાદ એટલે કે મહારાષ્ટ્રમાં આવેલું ઔરંગાબાદ જિલ્લા પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈ પાસેની એલિફન્ટા, જો આ દરિયાની અંદર આવેલી છે, મુંબઈ પાસેની જે છે અરબ સાગર છે એની અંદર આવેલી છે એલિફન્ટાની ગુફાઓ, એવી જ રીતે ઓડિશાની ભુવનેશ્વરની પશ્ચિમ એટલે કે આ એની પાટનગર છે એની પશ્ચિમ દિશામાં ઉદયગીરી, ખંડગીરી ગુફાઓ, તો મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ, એવી રીતે ગુપ્તકાળની ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. આ બધું ક્યારે થયું તો મોટાભાગે ગુપ્ત યુગમાં જોવા તમને મળે છે. મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ અને ગુપ્તકાળીય ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂના છે. તો ગુજરાતમાં તમે જુઓ છો કે ગોંડલ તરફ જતા અંબાગેરા, એવી જ રીતે રાજકોટની અંદર ધાણ, જુનાગઢ ખાતે ત્રણ ગુફા સમૂહો, એવી જ રીતે તળાજા, સાણા વગેરે સ્થળે પણ ગુફાઓ ભરી આપે છે. અશોકે જે ગુફાઓ બનાવી હતી એ મોટાભાગે બિહાર બાજુ આવેલી છે, કે અશોકના ગુફાલે ગુફાને બદલે ગુફાની અંદર જે ઉપકરણી કરીને એ વખતના સમાજના નિર્માણ કરાવે પોતરાવેલા છે. મોટાભાગે સમ્રાટ અશોકે આ જીવન એટલે કે પોતે જ્યાં સુધી જીવો ત્યાં સુધી કરેલા દાન કાર્યની વિગતો છે. તો આસામની દાર્જિલિંગની ગુફા,
બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્યો છે. તો ગુફા સ્થાપત્યની વાત કરતા આપણે જોઈએ કે ભારતની અંદર ગુફા સ્થાપત્યો અને મનુષ્ય કૃત સૌંદર્ય લાભો કરે છે. એની અંદર આપણે અજંતા એલોરાની ગુફા, એક રીતે એલિફન્ટાની ગુફા, એક રીતે જૂનાગઢની અંદર ત્રણ ગુફા સમૂહની અંદર ભાર કરતા હતા. એવી રીતે આપણે ઉદયગીરી, ખંડગીરી, એવી રીતે આપણે મધ્યપ્રદેશની અંદર બાગની ગુફા, પછી તમે ઓરિસ્સામાં આગળ જાઓ તો સીતાની ગુફા, હવે જૂનાગઢની અંદર ત્રણ જે ગુફા સમૂહ આવ્યા છે એ કયું છે તમને? બાવા પ્યારાની ગુફા સમૂહ. આ જે ગુફા સમૂહ સમૂહ એટલા માટે કહેવાય છે કોઈ એક ગુફા નથી, પણ એની અંદર મોટા ભાગે કેટલી 16 ગુફાઓ આવેલી છે. શરૂઆત થવાની હતી એની પહેલા